પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખે તાબડતોડ જનરલ વોર્ડ બોલાવતા વિપક્ષ આક્રમક થયો હતો. 14 સપ્ટેમ્બરના રોજ સાંજે વિવાદિત પ્રમુખ સરજુ કારિયાનો કાર્યકાળ પૂર્ણ થાય છે ત્યારે કાર્યકાળ પૂર્ણ થતા પહેલા જ 24 કલાક પહેલા શોર્ટ નોટિસ આપીને જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. જનરલ બોર્ડમાં વિપક્ષે પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા હતા. પોરબંદર નગરપાલિકામાં પ્રમુખના અઢી વર્ષ પહેલા પૂરા થતા 15 તારીખે નવા પ્રમુખની વરણી માટેની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આજે 14 તારીખે ઓચિંતીની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સામાન્ય સભાનું સર્ક્યુલર 8 તારીખે લખવામાં આવ્યું અને સભ્યોને 12 તારીખે સાંજે 7 વાગ્યા પછી ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થયું. એટલે માત્ર 1 દિવસ અગાઉ આ સર્ક્યુલર સભ્યોને આપવામાં આવ્યા છે અને પ્રમુખની ચૂંટણીના 1 જ દિવસ અગાઉ ઓચિંતી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે જે મ્યુનિસિપાલિટી અધિનિયમોની વિરુદ્ધ છે. એટલા માટે કે કોઈ પણ સામાન્ય સભા ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપીને બોલાવવાની હોય છે ત્યારે માત્ર 1 જ દિવસની નોટિસ આપી અને આ સભા બોલાવવામાં આવી છે. અમે એનો બહિષ્કાર કરીએ છીએ. અમે કમિશનરને પણ કાલે ઈમેલથી જાણ કરી છે. પોરબંદરના કલેક્ટર સાહેબ કે જે આ પ્રમુખની ચૂંટણીના અધિકારી છે એને પણ અમે રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને